વિકટ પરિસ્થિતિને ટાળવા અને લોકોને સ્વાસ્થ્ય સુખદાય નીવડે તે હેતુથી હિન્દુ મુસ્લિમ રાષ્ટ્ર ભાવના હેતુથી જૂનાગઢ સુખનાથ ચોક ખાતે કોમી રાષ્ટ્રીય એકતા સમિતિ સુખનાથ ચોક જૂનાગઢ સંજરી સોશિયલ ગ્રુપ તથા વોર્ડ નંબર 3 ના કોઓપરેટરો દ્વારા સર્વજ્ઞાતિ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજ તથા સર્વજ્ઞાતિના લોકોએ વેક્સિન લગાવવામાં આવી હતી અને એક સંદેશો આપવામાં આવેલ હતું કે વેક્સિન લગાડવાથી કોઈ પણ જાતની તકલીફો થતી નથી અને તે એન્ટીબોડી બનાવવામાં કારગર છે અને જે લોકોમાં ભ્રમ છે તે દૂર કરવામાં આવેલ હતું અને લોકો જે જુસ્સાપૂર્વક વેક્સિનેશન કરાવેલ હતું આ કેમ્પમાં વોર્ડ નંબર 3 કોઓપરેટરો અબ્બાસ કુરેશી, વાહબભાઈ કુરેશી, અસલમભાઈ કુરેશી, બટુકભાઈ મકવાણા, રાઈફ ખાન પઠાણ, જીસાનભાઈ હાલે, પોતરા એડવોકેટ કાશમભાઈ જુણેજા, સોહિલભાઈ સિદ્દીકે ભારે જહેમત ઉઠાવી હતી અને વધુમાં વધુ લોકોને પોતાની સ્વાસ્થ્યની કાળજી રાખી વેક્સિનેશન લેવા જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ઋષિ જોશી, જૂનાગઢ. સંજરી સોશિયલ ટ્રસ્ટ અને તમામ કોઓપરેટરોના સાથ સહકારથી અને મહાનગરપાલિકાના સહકારથી અને ડૉક્ટર વસીમભાઈના સહકારથી આજે કેમ્પનું આયોજન કરેલ હતું. ખાસ તો લઘુમતી સમાજના લોકોને જાગૃતિ માટેનો એ કેમ્પ હતો. અમને ડર હતો કે એટલી અમારે સફળતા નહીં મળે, પણ એટલી બધી સફળતા મળી. હજી અડધી કલાકનો સમય બાકી હોવા છતાં 153 ઉપર વેક્સિન અમે લગાવી ગયા છે લોકો. સાંજે આજે અમે સુખના ચોક ખાતે સર્વે શાંતિનું કેમ્પ કરેલ છે વેક્સિનેશનનું, અને તમામ હિન્દુ મુસ્લિમ લોકોએ તેમાં ભાગ લીધેલ છે અને બહુ સારો રિસ્પોન્સ મળેલ છે અમને, અને અમારું જે ટાર્ગેટ હતું તે પૂર્ણ થયું છે.